Hello students, we have completed till exercise 2.2 and now this is your third exercise introduction. There are two methods, one is long division and second is remainder theorem. So, today we will study two methods. One is long division and the other is remainder theorem. Very easy method, one shot out. Long division method, we will give you an example. Example number 6, P of x and g of x આપેલું છે. એ લોકો એવું કીધું છે કે divide P of x by g of x by long division. So long division માં P of x ને g of x થી divide કરવાનું છે. તો first step, P of x માં degree check કરવાની છે પહેલા. જે maximum degree હશે તે સૌથી પહેલા લખાશે. તો x square સૌથી મોટી degree છે. તો 3x square ને સૌથી પહેલા લખવાનું. X square આવે એના પછી x વાળી term જોવાની. તો x વાળી term છે that is plus x. અને લાસ્ટમાં માઇનસ વન. એટલે આવી રીતે જ્યારે પી ઓફ એક્સ આપેલો હોય તો તમે એને રીઅરેન્જ કરી શકો છો. કઈ રીતે રીઅરેન્જ? તો જે સૌથી મોટી ડિગ્રી હોય તે સૌથી આગળ, એના પછી એનાથી ઓછી ડિગ્રી, અને એના પછી ડિગ્રી ડિસેન્ડિંગ ઓર્ડરમાં જશે એન્ડ ધેન કોન્સ્ટન્ટ. બરાબર, એક્સ સ્ક્વેર સૌથી મોટી ડિગ્રી છે તો એક્સ સ્ક્વેર, ધેન એક્સ વાળી ટર્મ અને ધેન કોન્સ્ટન્ટ. એક્સ ક્યુબ હોય તો એક્સ ક્યુબ વાળી ટર્મ, પછી એક્સ સ્ક્વેર વાળી ટર્મ, પછી એક્સ વાળી ટર્મ એન્ડ ધેન કોન્સ્ટન્ટ. હવે g ઓફ x છે 1 પ્લસ x, તો ડિગ્રી કઈ છે? x કાં છે? x ની મેક્સિમમ ડિગ્રી 1 છે, તો એ પહેલા લખાશે, પ્લસ x છે. x પછી કોન્સ્ટન્ટ જ આવે તો એ પ્લસ 1 છે. થઈ ગયું, આ ફર્સ્ટ સ્ટેપ. હવે ફર્સ્ટ ટર્મ ને, ફર્સ્ટ જે તમારી અહીંયા ટર્મ છે એનાથી ડિવાઈડ કરવાનું છે. તો 3x સ્ક્વેર ડિવાઈડ બાય કોની સાથે? અહીંયા ફર્સ્ટ ટર્મ કઈ છે? x પ્લસ 1 ની, જેની સાથે ડિવાઈડ થાય છે તેમાં x. તો x, તો આ 3 તો રહેશે, x સ્ક્વેર બાય x, 2x માંથી 1x જાય તો 1x બચશે, તો અહીંયા શું આવશે? 3x. હવે આ જે 3x આવે છે એનું મલ્ટીપ્લિકેશન આખા x પ્લસ 1 સાથે, તો એ શું મળશે? 3x ઇન્ટુ x, x સ્ક્વેર. બે વાર x નું મલ્ટીપ્લાય થાય તો x સ્ક્વેર થશે, 2x નહીં થશે. x પ્લસ x 2x થાય, x ઇન્ટુ x, x સ્ક્વેર થાય, પ્લસ 1 ઇન્ટુ 3x, 1 સાથે કંઈ બી મલ્ટીપ્લાય થાય તો એનું એ. તો આ શું આવશે? 3x સ્ક્વેર પ્લસ 3x. હવે જો લોંગ ડિવિઝનમાં નીચેનું સાઈન ચેન્જ કરવાનું, જ્યારે તમે અહીંયા પહોંચો ત્યારે પ્લસ નું માઇનસ, આ પ્લસ નું માઇનસ, આ કટ થશે ફર્સ્ટ ટર્મ, 3x સ્ક્વેર માઇનસ 3x સ્ક્વેર પ્લસ x. હવે નીચેનું સાઈન પ્લસ નહીં બટ માઇનસ કન્સિડર કરવાનું, જે સાઈન ચેન્જ કર્યા પછી આવે તે જ સાઈન કન્સિડર કરવાનું છે. તો પ્લસ x અને નીચે માઇનસ 3x, પ્લસ x આગળ કંઈ નથી એટલે 1, પ્લસ 1 માઇનસ 3 તો દેટ ઇઝ માઇનસ 2x. ઓકે, હવે આ ઉપરથી એક ટર્મ નીચે ઉતારવાની છે, દેટ ઇઝ માઇનસ 1. જે રીતે નંબરનું ડિવિઝન કરીએ તે રીતે, હવે પાછું આ ફર્સ્ટ ટર્મ માઇનસ 2x, અહીંયાની ફર્સ્ટ ટર્મ x, તો માઇનસ 2x ડિવાઈડ બાય x, x x કટ, તો શું બચશે? માઇનસ 2. તો અહીંયા લખવાનું છે માઇનસ 2. હવે આ માઇનસ 2 નું મલ્ટીપ્લિકેશન આખી ટર્મ x પ્લસ 1 સાથે, તો માઇનસ 2x માઇનસ પ્લસ માઇનસ 2 વન ઝા 2, તો આ શું આવે છે? માઇનસ 2x માઇનસ 2. નીચેની સાઈન ચેન્જ કરો, માઇનસ ની પ્લસ અને અહીંયા માઇનસ ની પ્લસ. ઓકે, માઇનસ 2x પ્લસ 2x કટ, માઇનસ 1 પ્લસ 2, માઇનસ 1 પ્લસ 2 પ્લસ 1. હવે કોઈ બી નંબર નીચે ઉતરી શકે એવું નથી, તો અહીંયા તમારે અટકી જવાનું છે. ફાઇનલ આન્સર કઈ રીતે લખશો? તો ફાઇનલ આન્સર આ રીતે લખાય, P ઓફ x ઇઝ ઇક્વલ ટુ, P ઓફ x એટલે આ ટર્મ, આ બંનેનું મલ્ટીપ્લિકેશન g ઓફ x અને આને q ઓફ x કહેવાય. સો x પ્લસ 1 અને ઉપર 3x માઇનસ 2 પ્લસ જે રિમાઇન્ડર બચેલું હોય તે, દેટ ઇઝ 1. સો ધીસ ઇઝ હાઉ યુ કેન રાઇટ ધી ફાઇનલ આન્સર. પી ઓફ એક્સને પોલીનોમિયલ કહેવાય. સો દેટ ઇઝ ધીસ ઇક્વલ ટુ આ બેનું મલ્ટીપ્લિકેશન પ્લસ રિમાઇન્ડર. જો રિમાઇન્ડર 0 હોય તો એ લખવાની જરૂર નથી. થોડું ઇઝી છે, હજી એક એક્ઝામ્પલ કરાવું તમને, બે એક્ઝામ્પલ કરાવું. આવા આ સાઈડના સ્ટેપ તમે સ્ટાર્ટિંગમાં બતાવશો તો ચાલશે, પછી તમને ખબર પડી જાય, નહીં બતાવશો તો નહીં ચાલશે. 10th સ્ટાન્ડર્ડમાં આ સેમ મેથડ રિપીટ થશે, એટલે અત્યારે જો આવડી જશે તો 10th આ ક્વેશ્ચન બી આ રીતના સેમ ટુ સેમ રિપીટ થશે. સો એક્ઝામ્પલ 7, ડિવાઈડ ધ પોલીનોમિયલ 3x રેઝ ટુ 4
माइनस 4x क्यूब माइनस 3x माइनस 1 बाय x माइनस 1। सेम एज x ની મેક્સિમમ ડિગ્રી કેટલી છે 4, તો પહેલા 4 પછી 3 વાળી ટર્મ જ છે, પછી 3 પછી 2 હોવું જોઈએ, તો 2 વાળી ટર્મ દેખાતી નથી, 4 3 2 વાળી જે ટર્મ નથી તેને આ રીતે લખવાનું પ્લસ 0x સ્ક્વેર, પછી x સ્ક્વેર પછી x વાળી ટર્મ છે માઇનસ 3x માઇનસ 1। સમજ પડી? જેને ડિવાઈડ કરવાના છે એની મેક્સિમમ ડિગ્રી 4 છે, તો 4 વાળી ટર્મ પછી 3 વાળી હોવી જોઈએ, પછી 2 વાળી, પછી 1 વાળી અને પછી કોન્સ્ટન્ટ, તો 2 વાળી ટર્મ આમાં નથી, તો એને કઈ રીતે લખવાનું? પ્લસ 0x સ્ક્વેર। સપોઝ x વાળી ટર્મ નહીં હોતે બરાબર, તો શું લખતે? પ્લસ 0x। ઓકે, આ રીતે હવે એને ડિવાઈડ કરો, x માઇનસ 1, તો ડિગ્રી મેક્સિમમ 1 જ છે, x ની ડિગ્રી જોવે તો x આવશે અને આ માઇનસ 1। હવે સેમ સ્ટેપ, 3x રેઝ ટુ 4 ને x સાથે ડિવાઈડ કરો, 3 તો રહેશે, 4x માંથી 1x કટ, તો x ક્યુબ બચશે, તો અહીંયા શું આવશે? 3x ક્યુબ, 3x ક્યુબ નું મલ્ટીપ્લિકેશન x માઇનસ 1 સાથે, તો આ શું આવશે? 3x ક્યુબ ઇન્ટુ x, x રેઝ ટુ 4 મલ્ટીપ્લાય છે ને, x ક્યુબ ઇન્ટુ x, 3 અને 1x 4x માઇનસ 3x ક્યુબ ઇન્ટુ 1, તો માઇનસ 3x ક્યુબ, સો આ શું થશે? 3x રેઝ ટુ 4 માઇનસ 3x ક્યુબ, પ્લસ નું માઇનસ, માઇનસ નું પ્લસ, આ કટ, માઇનસ 4x ક્યુબ પ્લસ 3x ક્યુબ, માઇનસ 4 પ્લસ 3 માઇનસ 1, અને x ક્યુબ છે એટલે x ક્યુબ, 1 લખતા નથી એટલે x ક્યુબ, હવે આ નીચે ઉતરશે પ્લસ 0x સ્ક્વેર, માઇનસ x ક્યુબ ડિવાઈડ બાય x, અહીંયા ઇરેઝ કરું છું, તો આ માઇનસ, 3x માંથી 1x જાય તો 2x બચશે, દેટ ઇઝ માઇનસ એક્સ સ્ક્વેર, તો અહીંયા શું આવશે? માઇનસ એક્સ સ્ક્વેર, હવે માઇનસ એક્સ સ્ક્વેર નું મલ્ટીપ્લિકેશન એક્સ માઇનસ 1 સાથે, તો માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ એક્સ, 3x એટલે કે એક્સ ક્યુબ માઇનસ માઇનસ પ્લસ એક્સ સ્ક્વેર ઇન્ટુ 1, એક્સ સ્ક્વેર માઇનસ એક્સ ક્યુબ પ્લસ એક્સ સ્ક્વેર, માઇનસ નું પ્લસ, પ્લસ નું માઇનસ, ઉપર 0 હોય ને તો એ ટર્મ જોવાની નહીં, નીચેની ટર્મ બેઠી લખી દેવાની, શું છે? માઇનસ એક્સ સ્ક્વેર, સાઇન ચેન્જ કરીને જે ટર્મ હોય તે જ કન્સિડર કરવાની છે, સો દેટ ઇઝ માઇનસ એક્સ સ્ક્વેર, પાછો એક નંબર નીચે ઉતરશે માઇનસ 3x, માઇનસ એક્સ સ્ક્વેર ડિવાઈડ બાય x, સ્ટેપ વાઇઝ કરશો ને આ રીતે તો આવડી જ જશે, એક્સ સ્ક્વેર માંથી x, 2x માંથી 1x જાય તો એક જ x બચશે અને આગળ માઇનસ છે, તો આ માઇનસ x, માઇનસ x નું મલ્ટીપ્લિકેશન x માઇનસ 1 સાથે, તો માઇનસ x ઇન્ટુ x માઇનસ એક્સ સ્ક્વેર, પેલી રીતે કરશો તો બી ચાલશે, આ રીતે માઇનસ એક્સ નું મલ્ટીપ્લિકેશન એક્સ માઇનસ 1, માઇનસ એક્સ ઇન્ટુ એક્સ, એક્સ સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ એક્સ વન ઝા એક્સ, થઈ ગયું માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ, માઇનસ નું પ્લસ, પ્લસ નું માઇનસ, માઇનસ 3x માઇનસ x, x ની આગળ કંઈ નથી એટલે 1, માઇનસ 3 માઇનસ 1 માઇનસ 4 થશે, માઇનસ માઇનસ પ્લસ સાઇન માઇનસ, માઇનસ 4x, અને આ એક નંબર હજી ઉતરશે માઇનસ 1, માઇનસ 4x નું ડિવિઝન x સાથે, તો x x કટ, માઇનસ 4 આવશે અહીંયા, તો ધીસ ઇઝ માઇનસ 4, હવે આ માઇનસ 4 નું મલ્ટીપ્લિકેશન x માઇનસ 1 સાથે અહીંયા ડિરેક્ટલી કરું છું, માઇનસ 4 ઇન્ટુ x, કોઈને નહીં વંચાતું હોય ને તો ઉપર લખી દઉં, આ રીતે રિમાઇન્ડર બચે છે માઇનસ 4x અને માઇનસ 1, માઇનસ 4 ઇન્ટુ x, માઇનસ 4x માઇનસ માઇનસ પ્લસ 4 વન ઝા 4, માઇનસ નું પ્લસ, પ્લસ નું માઇનસ, માઇનસ 1 માઇનસ 4 માઇનસ 5, તો રિમાઇન્ડર આવે છે માઇનસ 5, તો આનો આન્સર કઈ રીતે લખાશે? તો જો આનો આન્સર આ રીતે લખાશે, p ઓફ x ઇઝ ઇક્વલ ટુ x માઇનસ 1 ઇન્ટુ 3x ક્યુબ માઇનસ x સ્ક્વેર માઇનસ x માઇનસ 4, આ બંનેનું મલ્ટીપ્લિકેશન અને રિમાઇન્ડર માઇનસ 5 બ્રેકેટની બહાર, સો ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર। ઓકે, હજી એક ક્વેશ્ચન કરો, જો અમારું કહે છે ફાઇન્ડ ધ રિમાઇન્ડર,
obtained by dividing p of x, x cube plus 1, x cube plus 1 ne divide by x plus 1. Okay, chalo. Divide x cube plus 1 ne karo chhe degree x cube, એટલે 3 degree chhe. तो x क्यूब पछी x स्क्वायर वाली टर्म नथी तो दैट इज 0x स्क्वायर x स्क्वायर पछी x वाली टर्म भी नथी तो दैट इज 0x અને પછી પ્લસ 1 ડિવાઇડ બાય x પ્લસ 1 તો આ તો x ની ડિગ્રી 1 છે અને પછી કોન્સ્ટન્ટ હવે ડાયરેક્ટલી કરીએ x ક્યુબ નું ડિવિઝન x સાથે તો x સ્ક્વેર બચશે x સ્ક્વેર નું મલ્ટીપ્લિકેશન x પ્લસ 1 સાથે થશે હવે ધીમે ધીમે થર્ડ ક્વેશ્ચન છે તો ડાયરેક્ટ કરીએ છે એમાં ભી નહીં આવડે તો યુ કેન આસ્ક મી એની ટાઈમ x square into x, x cube plus 1 into x square plus x square. Plus no minus, plus no minus. Upper 0 to jovani jarur nathi. Niche a minus x square plus 0x. Minus x square upon x, minus x, minus x into x, minus x square, minus plus minus x 1 za x. એટલું ધ્યાન રાખવાનું જે ફર્સ્ટ ટર્મ હોય ને તે જ પહેલા મલ્ટીપ્લાય થઈને આવશે એની કેસ માઇનસ નું પ્લસ માઇનસ નું પ્લસ આ કટ થશે ઉપર ઝીરો તો જોવાની જરૂર નથી પ્લસ એક્સ અને આ પ્લસ વન એક્સ ડિવાઈડ બાય એક્સ સેમ નંબર ડિવાઈડ થાય તો વન બંને પોઝિટિવ છે એટલે પ્લસ વન પ્લસ વન ઇન્ટુ એક્સ એક્સ પ્લસ પ્લસ વન વન ઝા વન રિમાઇન્ડર ઝીરો સો આન્સર શું લખશો સો રિમાઇન્ડર ઇઝ ઝીરો આ લોકો રિમાઇન્ડર જ પૂછેલું હતું તો રિમાઇન્ડર ઇઝ ઝીરો થઈ ગયું સિમ્પલ હવે સેકન્ડ ટોપિક છે આજનો એ બી એક્ઝામ્પલથી સમજીશું આમાં થિયરીની જરૂર નથી એટલે નથી કરાવતો દેટ ઇઝ કોલ્ડ રિમાઇન્ડર થિયરમ બરાબર સેમ આજ ક્વેશ્ચન જે હતો કે ફાઇન્ડ ધી રિમાઇન્ડર ઓફ ધીસ બાય ધીસ તો આપણે લોંગ ડિવિઝનથી કર્યું એ જ રીતે એને રિમાઇન્ડર થિયરમથી બી આપણે સોલ્વ કરી શકીએ છીએ સો લેટ્સ ડુ રિમાઇન્ડર થિયરમ જો સેમ ક્વેશ્ચન છે એક્ઝામ્પલ 9 ફાઇન્ડ ધી રિમાઇન્ડર find the remainder when x raised to 4 plus x cube minus 2x square plus x plus 1 is divided by x minus 1. Okay. રિમાઇન્ડર થિયરમ શું છે પહેલા એ સમજો રિમાઇન્ડર થિયરમમાં આ જેને તમે ડિવાઈડ કરવાના છો ને દેટ ઇઝ કોલ્ડ પી ઓફ એક્સ તો એને લખી દો x raised to 4 plus x cube minus 2x square plus x plus 1 હવે આની અંદર લાસ્ટ એક્સરસાઇઝ કરેલી હતી એ રીતે કરવાનું છે અને ડિવાઈડ કોનાથી કરવાનું છે x minus 1 ઇટ મીન્સ જેની સાથે ડિવાઈડ કરવાનું છે ઇઝ ઇક્વલ ટુ 0 તો આપણને x કેટલો મળશે minus 1 એમ જશે તો plus 1 ઇટ મીન્સ 1 ઇઝ અ 0 ઓફ x minus 1 હવે આ જે x ની વેલ્યુ મળી જેની સાથે આ પોલીનોમિયલ ડિવાઈડ થવાનો છે એમાંથી x ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી કઈ રીતે ફાઇન્ડ કરી તો જેની સાથે ડિવાઈડ થવાનું છે ઇઝ ઇક્વલ ટુ માં 0 મૂકીને હવે આ x ની વેલ્યુ અહીંયા મૂકી દો તો આ p ઓફ 1 થશે x ની જગ્યાએ 1 હવે x ની જગ્યાએ 1 મૂકો તો 1 raised to 4 plus 1 raised to 3 minus 2 into 1 square plus 1 x ની જગ્યાએ આ plus 1 1 raised to 4 be 1, cube be 1, 1 square be 1, એટલે 2 1s are 2. તો આ કેટલું થશે 1 plus 1, 2. 2 minus 2 cut, 1 plus 1, 2. So, remainder is 2. તમારો આન્સર શું આવશે remainder is 2. This is called remainder theorem. અને આગળ કહ્યું that is long division. તમને એક્ઝામમાં સ્પેસિફિકલી બી પૂછી શકે કે બાય યુઝિંગ રિમાઇન્ડર થિયરમ ઓર બાય યુઝિંગ લોંગ ડિવિઝન જો લોંગ ડિવિઝન પૂછે તો આગળની મેથડ કરવાની છે રિમાઇન્ડર થિયરમ પૂછે તો આ મેથડ કરવાની છે લાસ્ટ સમજી એક કરાવું છું રિમાઇન્ડર થિયરમમાં ચાલો
check whether the polynomial q of t, એમાં p of x ની જગ્યાએ q of t લખેલું છે. That is example number 10. Check whether polynomial q of t is equal to 4t cube plus 4t square minus t minus 1 is a multiple of 2t plus 1. જો મલ્ટીપલ લખેલું હોય કે ડિવિઝન લખેલું હોય, બરાબર, ડિવાઇડેડ બાય લખેલું હોય કે મલ્ટીપલ, સેમ જ છે. ક્વેશ્ચન શું છે? ચેક વેધર ધીસ પોલિનોમિયલ ઇઝ અ મલ્ટીપલ ઓફ ધીસ. તો આના આગળનો ક્વેશ્ચન યાદ કરો, એમાં તમને શું લખેલું છે? ફાઇન્ડ ધ રિમાઇન્ડર વેન પોલિનોમિયલ ઇઝ ડિવાઇડેડ બાય એક્સ પ્લસ વન. એ જ વસ્તુ અહીંયા છે, ફરક સમજાવું છું. જ્યારે કોઈ પોલિનોમિયલ એ મલ્ટીપલ થાય ને કોઈ વસ્તુનો, કોઈ પોલિનોમિયલનો, આ પોલિનોમિયલ ઇઝ અ મલ્ટીપલ ઓફ ધીસ, તો એ મલ્ટીપલ ક્યારે થાય? જ્યારે આ પોલિનોમિયલનું રિમાઇન્ડર ઝીરો થાય. એ રિમાઇન્ડર કઈ વેલ્યુ પર ટી ની ચેક કરી શકો? તો ફોર ધેટ હિયર 2t પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. આઈડિયા આવી? કોનું મલ્ટીપલ છે એ 2t પ્લસ 1 નું. તો 2t પ્લસ 1 નું મલ્ટીપલ ક્યારે થાય? જ્યારે 2t પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 મૂકીએ. તો 2t ઇઝ ઇક્વલ ટુ પ્લસ 1 નું માઇનસ 1 અને t ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 બાય 2. હવે આનું મલ્ટીપલ છે એટલા માટે આની વેલ્યુ 0 કરીને t ની વેલ્યુ ફાઇન્ડ કરી. હવે આ t ની વેલ્યુ જ્યારે હું પોલિનોમિયલમાં મૂકું અને પોલિનોમિયલ 0 થઈ ગયો, તો ઇટ મીન્સ ધીસ પોલિનોમિયલ ઇઝ અ મલ્ટીપલ ઓફ 2t પ્લસ 1. સિમ્પલ. મલ્ટીપલ કઈ રીતે ચેક કરશો? જેનું મલ્ટીપલ છે તેના ઇઝ ઇક્વલ ટુમાં 0 મૂકો, એમાંથી વેરિયેબલની વેલ્યુ ફાઇન્ડ કરો, એ વેરિયેબલની વેલ્યુ પોલિનોમિયલમાં મૂકવાની છે, અને જો એ વેલ્યુ મૂકતા પોલિનોમિયલ 0 થઈ જાય તો ધીસ પોલિનોમિયલ ઇઝ અ મલ્ટીપલ ઓફ ધીસ. ઓકે, તો આપણને આના પરથી ટીની વેલ્યુ મળી માઇનસ 1 બાય 2. હવે એને પોલિનોમિયલમાં મૂકીએ, સો એ શું થશે? ક્યુ ઓફ ટી, તો ક્યુ ઓફ માઇનસ 1 બાય 2 4 ઇન્ટુ માઇનસ 1 બાય 2 ક્યુબ પ્લસ 4t સ્ક્વેર 4 ઇન્ટુ માઇનસ 1 બાય 2 સ્ક્વેર. ટી ની જગ્યાએ માઇનસ 1 બાય 2 મૂકું છું, માઇનસ માઇનસ 1 બાય 2 માઇનસ 1. સિમ્પલ. હવે ઉપરનું હું કાઢી નાખું છું, જગ્યા સ્પેસ ઇશ્યુ. ચાલો હવે ચેક કરો, તો ક્યુ ઓફ માઇનસ 1 બાય 2 4 ના બ્રેકેટમાં માઇનસ 1 બાય 2 ક્યુબ. તો માઇનસ 1 નો ક્યુબ જો અંદર નેગેટિવ હોય અને પાવરમાં ઓડ હોય ને, તો માઇનસનું માઇનસ જ રહેશે. આ પાવર ઓડ છે, 3, 5, 7 એવો પાવર હોય, 1, 3, 5, 7, અને ટર્મ અંદર માઇનસ હોય બેઝ, તો એ માઇનસ જ રહેશે. માઇનસ 1 ક્યુબ માઇનસ 1 થશે, માઇનસ 1 ક્યુબ એટલે માઇનસ 1 માઇનસ 1 માઇનસ 1, માઇનસ માઇનસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ, ડિવાઈડ બાય 2 ક્યુબ, 2 2 ઝા 4, 4 2 ઝા 8, પ્લસ 4 ઇન્ટુ માઇનસ 1 બાય 2 સ્ક્વેર. પાવર ઇવન હોય ને તો અંદર માઇનસ હોય તો બી પ્લસ થઈ જાય. તો માઇનસ 1 સ્ક્વેર, માઇનસ 1 મલ્ટીપ્લાય માઇનસ 1, માઇનસ માઇનસ પ્લસ, 1 1 ઝા 1, અને 2 સ્ક્વેર, 2 2 ઝા 4, માઇનસ માઇનસ પ્લસ 1 બાય 2, અને લાસ્ટમાં માઇનસ 1 થઈ ગયું. હવે આના આન્સર શોધી લો. તાજો 4 2 ઝા 8, તો અહીંયા શું બચશે? માઇનસ 1 બાય 2, 4 4 કટ, પ્લસ 1, પ્લસ 1 બાય 2 અને માઇનસ 1, માઇનસ 1 બાય 2, પ્લસ 1 બાય 2 કટ, પ્લસ 1, માઇનસ 1 કટ, તો આન્સર શું આવે છે? 0. તો ફાઇનલ તમે શું લખશો? સો ક્યુ ઓફ ટી જે લખેલું છે આખું પોલિનોમિયલ ઇઝ અ મલ્ટીપલ ઓફ 2t પ્લસ 1. મલ્ટીપલ કઈ રીતે ચેક કરશો? જેની સાથે મલ્ટીપલ છે, દેટ ઇઝ અહીંયા 2t પ્લસ 1 હતું, ઇઝ ઇક્વલ ટુ 0 મૂકીને વેરિયેબલની વેલ્યુ ફાઇન્ડ કરશો. એ વેરિયેબલની જે વેલ્યુ મૂકે મળે તમને, દેટ ઇઝ તમારે પોલિનોમિયલના ઇક્વેશનમાં મૂકવાની છે. અહીંયા ક્યુ ઓફ ટી હતું, તો ક્યુ ઓફ ટીમાં ટીની જગ્યાએ વેલ્યુ મૂકી, અને જો આન્સર 0 આવી જાય તો દેટ ઇઝ ધી મલ્ટીપલ ઓફ 2t પ્લસ 1 આ કેસમાં. સિમ્પલ. તો નાવ આજનું લેક્ચર કમ્પ્લીટ થાય છે. રિમાઇન્ડર ફાઇન્ડ કરવાનું છે. એક્સરસાઇઝ 2.3 નો ક્વેશ્ચન 1 માં
પાંચ ક્વેશ્ચન છે તો તમે ટ્રાય કરજો હોમવર્કમાં, નહીં આવડે તો મને ફોન કે વોટ્સઅપથી પૂછી શકો છો. એક્સરસાઇઝ 5.2.3 નો ક્વેશ્ચન 2 અને ક્વેશ્ચન 3 હું કરાવીશ. થેન્ક યુ.